પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં તૂટેલી ટાઇલ્સો જોવા મળતી હતી। આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારે પોરબંદરના ધારાસભ્યે સ્વખર્ચે આ ટાઇલ્સોનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું છે। પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડરની હેરફેર માટે સાધનોનો અભાવ જોવા મળે છે। તેવા સમયે ઓક્સિજનની હેરફેરને લઈને હોસ્પિટલના ફ્લોરિંગ પર અનેક તૂટેલી ટાઇલ્સો જોવા મળતી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ પણ પોતાની હોસ્પિટલ મુલાકાત વખતે આ તૂટેલી ટાઇલ્સો જોઈ હતી અને ટાઇલ્સો તૂટેલી હોવાને કારણે હોસ્પિટલનો સ્ટાફ તેમજ દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી। તે વાતને ધ્યાનમાં લઈ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાએ સ્વખર્ચે આ તમામ ટાઇલ્સોનું સમારકામ શરૂ કરાવી દીધું હતું। બોલાવી અને જાણ કરી કે આ તાત્કાલિક ચેન્જ કરી અને લાદી નવી નાખી દો, મારા છ કહેશે સરકારી ભંડોળથી કે માંથી નહીં, હું મારા પર્સનલ પૈસા તમને આપું છું। એટલે અમે પૂર્વ તૈયારી કરી 2 થી 3 દિવસમાં તૈયાર કરી અને આજ સવારથી કામ ચાલુ કરેલું છે, આવતા 6 થી 7 દિવસમાં પૂર્ણ કરી દેશું કામ બધું અને લાદી નવી નાખી દેશું। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરને પગલે આ કામ શરૂ થતા લોકો ગુજરાત ન્યૂઝ પોરબંદર તેમજ ધારાસભ્ય બોખીરિયાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે કોરોનાના કપરા કાળમાં દર્દીઓ તેમજ લોકોના પ્રશ્નોને વાચ આપવા ગુજરાત ન્યૂઝ પોરબંદર અગ્રેસર રહ્યું છે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।